હું તમારી સાથે શેર કરીશ કોકોનટ કે પછી કોપરાના લાડુની રેસિપી। સિમ્પલ સામગ્રીથી આ લાડુ બનાવવામાં એકદમ સહેલા છે અને ઝટપટ બની જાય છે। સાથે તે ઘરમાં બધાના ફેવરિટ છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા કોકોનટ લાડુ બનાવવાનું શરૂ કરીએ। નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલા જોવા માટે। મોઢામાં જ મૂકતા ઓગળી જેવા કોકોનટ કે પછી નાળિયેરના લાડુ બનાવવા માટે મેં અહીંયા 2 કપ અને વજનમાં 160 ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે। તો આ ટોપરાનો છીણ ડ્રાય હોય છે, જેમાં મોઇશ્ચરનો ભાગ એકદમ ઓછો હોય છે। તો લાડુ માટે તેને સોફ્ટ બનાવવા મેં અહીંયા 3/4 કપ એટલે કે 1 કપથી થોડું ઓછું સેજ ગરમ દૂધ લીધેલું છે। તેને એડ કરીને છીણ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો રૂમ ટેમ્પરેચરવાળા દૂધ કરતાં સેજ ગરમ દૂધ લેવાથી તે છીણમાં એકદમ ફટાફટ એબ્ઝોર્બ થઈ જાય છે। જો આ સમય તમારું છીણ થોડું કોરું લાગતું હોય તો થોડું વધુ દૂધ એડ કરીને છીણને તેમાં સારી રીતે પલાળી દેજો। તો હવે મિક્સરને ઢાંકીને 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તો 20 મિનિટ થઈ ગઈ છે અને પલાળેલા નાળિયેરના છીણને જોઈએ તો તમે જોઈ શકો છો કે દૂધ તેમાં એબ્ઝોર્બ થવાને લીધે તે એકદમ સોફ્ટ થઈ ગયું છે, જે લાડુ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। આ સિવાય તમે તાજા નાળિયેરના છીણનો ઉપયોગ પણ કરી શકો છો, પણ સૂકા નાળિયેરને આ રીતના દૂધ સાથે પલાળીને લાડુ બનાવશો તો તેનો સ્વાદ પણ તાજા નાળિયેરના લાડુ જેવો જ આવશે। તો હવે લાડુ બનાવવા માટે પેનમાં દૂધ અને નાળિયેરના મિક્સરને એડ કરી દઈએ। સાથે મેં અહીંયા 1 કપ અને વજનમાં 200 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે, તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે, વધુ પડતી હાઈ નથી રાખવાની। અને બસ આપણી ખાંડ સારી રીતે ઓગળી જાય અને મિક્સર થોડું ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ। તો લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ખાંડ સારી રીતે ઓગળવાને લીધે મિક્સર પહેલાં કરતાં થોડું ઢીલું થઈ ગયું છે, પણ આપણે તેને ખાંડનું બધું જ પાણી મિક્સરમાં એબ્ઝોર્બ થઈને મિક્સર ભેગું થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે। તો લગભગ 12-15 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ખાંડનું બધું જ પાણી મિક્સરમાં એબ્ઝોર્બ થવાને લીધે મિક્સર પહેલાં કરતાં ભેગું થઈ ગયું છે। તો આ સમયે આપણે મિક્સરને વધુ વાર હલાવીને ઓવરકૂક નથી કરવાનું, નહીં તો કોકોનટમાંથી તેલ રિલીઝ થવાને લીધે લાડુ બરાબર નહીં બને। તો હવે લાડુમાં એકદમ સરસ ફ્લેવર સાથે સોફ્ટનેસ અને ક્રીમી ટેક્સચર દેવા માટે મેં અહીંયા 3/4 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલો માવો લીધેલો છે। સાથે ફ્લેવર માટે 1/2 ચમચી જેટલો એલચી પાવડર એડ કરીને માવાને લાડુના મિક્સર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા તમે માવાની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો, અને જો તમે વ્રત કે ઉપવાસ માટે લાડુ બનાવતા હોય તો ઘાટી મલાઈ એડ કરીને લાડુને સોફ્ટ અને ક્રીમી બનાવી શકો છો, પણ સૌથી સારું રિઝલ્ટ માવાથી જ આવે છે। તો લગભગ 5-7 મિનિટ જેવું થઈ ગયું છે અને માવો લાડુના મિક્સર સાથે સારી રીતે ભળી ગયો છે અને મિક્સરમાં એક બાઇન્ડિંગ અને સોફ્ટનેસ આવી ગઈ છે। હાથમાં લઈને લાડુના મિક્સરને ચેક કરીએ તો તે આ રીતના ગોળાની જેમ વળી જાય છે, મીન્સ તે સારી રીતે સેટ થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ઠંડુ કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈએ અને મિક્સરને થોડી વાર ઠંડુ થવા દઈએ। તો લગભગ 15-20 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે। તો આ મિક્સરમાં તમે થોડા ફૂડ કલર એડ કરીને કલરફુલ લાડુ બનાવી શકો છો। તો હવે લાડુ બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈને તેને રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે નાળિયેરના લાડુ વળી ગયા છે। જો આ સમયે તમારા લાડુ થોડા પણ બરાબર ન વળતા હોય તો થોડો વધુ માવો એડ કરીને લાડુને પરફેક્ટ કરી લેજો। તો હવે તૈયાર થયેલા લાડુને સૂકા કોપરાના છીણથી કોટ કરી લઈએ। તો આપણા એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા સ્વાદિષ્ટ નાળિયેરના લાડુ તૈયાર થઈ ગયા છે, છીને બનાવવા એકદમ સહેલા। તો પ્રસાદ માટે કે પછી વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા નાળિયેરના લાડુ એકદમ ફટાફટ અને ખૂબ જ ઓછી સામગ્રીથી સહેલી રીતે ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।